नमो रिहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो उज्जैनम नमो लोये त्रिकालवर्ती सवसाहु मंगलम भगवान वीरो मंगलम गौतमो गरी मंगलम कुंद कुंदर्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल्य मंगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या च कासते चिस्वभावाय भावाय सर्वभावान्तरक्षिते अज्ञानतिमीरान्धानां ज्ञानाजन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानान्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणम् मङ्गलमयमङ्गलकरं वीतरागविज्ञानम् नमो ताहि जाते भये अरिहंतादि महान ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। कुंकुम भगवान द्वारा रचित ग्रंथादि आज समयसार परमागम से जिन छठी गाथा जिन पूज्य गुरुदेव हमेशा छठी में બોલા મત ગુરુદેવ એમ કહેતા કે લોકિક ની અંદર ના એવો વ્યવહાર છે કે બાળક નો જન્મ થાય એમને છઠ્ઠ દિવસે કાગળ અને પેન રાખે કે વિધાતા આવીને એનો લેખ લખી લે તો અહિયાં તો એ કાગળ ગુરુને પૂરો રહી જાય છે પણ અહિયાં છઠ્ઠી ગાથા ની અંદર માં જે વિધાતા ની સ્થાપના કરી છે એ છે જ્ઞાયક વિધાતા અને જે જ્ઞાયક વિધાતા પાસે પોતાની પર્યાય પૂરી મૂકી દે છે એટલે કે પર્યાયની અંદરમાં કોઈ પણ પ્રકારના અહમના બોજા વિના એ જ્ઞાયકૃતિ વિધાતાની સામે જે પોતાની પર્યાયને ધરી દે છે એ નિયમથી વિધાતા એવો લેખની અંદરમાં લખી દે છે કે એને સંપૂર્ણતયા સર્વથા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય એવો લેખ વિધાતા છઠ્ઠી ગાથાની અંદર બરાબર તો આ ગાથાનો જે મૂળભૂત વિષય એ છે કે શિષ્યના પ્રશ્નના ઉત્તર ગાથા છે કે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે આ પ્રશ્નની અંદરમાં એક પ્રશ્ન છે, પ્રશ્નની અંદરમાં પ્રશ્ન એ છે કે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. અહીંયા સ્વરૂપને જાણવાની વાત મૂકી છે, વ્યવસ્થા એવી છે કે સ્વરૂપ જણાય છે. પ્રશ્ન એવો છે કે એવું કયું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ કેવું છે કે એને જાણવું જોઈએ. હવે વ્યવસ્થા જાણવું જોઈએ એ છે કે વ્યવસ્થા જણાય છે એ છે? વ્યવસ્થા તો જણાય છે એ છે, પણ પ્રશ્ન જાણવું જોઈએ એટલે કહ્યું કે એ શિષ્યનો પ્રશ્ન છે જે ખરેખર આત્માર્થ છે. હવે એ આત્માર્થી શિષ્યના પ્રશ્નને જે આત્માના સ્વરૂપને જાણવું જોઈએ એવા પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર જે વ્યવસ્થા સમજાવે છે એ વ્યવસ્થા જણાય છે એ સમજાવે છે. બરાબર,
જાણવું જોઈએ અને જણાય છે એ બંનેની વચ્ચે ઉગમનો આથમનો અને પૂર્વ પશ્ચિમ જેટલો ફરક છે. બરાબર. જાણવું જોઈએ એની અંદરમાં પર્યાયની જ્ઞાતા બુદ્ધિ જોડાય છે અને જણાય છે એની અંદરમાં જ્ઞાનનો સહજ સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. જેને આત્મા જાણવો જોઈએ એને ત્રણ કાળની અંદરમાં આત્મા જાણવા અને જેવો સ્વીકાર કરે છે કે જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે એટલે કે આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાલ ગોપાળ સૌને અનુભૂતિમાં આવી રહ્યો છે એટલે કે શુદ્ધ નહીં પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ હોય છે એવી જેની સ્વીકૃતિ હોય છે એના પરિણામની અંદરમાં નિયમથી શુદ્ધાત્મા હોય છે. બરાબર. હવે આ પ્રશ્નના અનુસંધાનની વાત છે. આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એ આપણે સૌ પ્રથમ ગાથા સાથે બોલીને શરૂઆત કરીએ. આચાર્ય ભગવાને આ ગાથાના પદની અંદરમાં જે ચાર પદ છે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે એ બીજી વાત એ રીત શુદ્ધ કથા છે એ ત્રીજી વાત ને જે જ્ઞાત એ તો તેજ છે એ ચોથી. હવે આ જે ચાર વિભાગ આ પદના આ ગાથાના જે પડે છે એની અંદરમાં પહેલા જે ત્રણ પદ જે છે એ એક સ્વભાવને સૂચવે છે એક વ્યવસ્થાને સૂચવે છે અને ચોથું પદ છે એ એક વ્યવસ્થાને સૂચવે છે એટલે કે આ એક જ ગાથાની અંદરમાં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ આ બેની જે રચના જે છે એ રચના આચાર્ય ભગવાન પહેલી ગાથાની અંદરમાં છે. એટલે ખરેખર આ પહેલી ગાથા એટલે છે કે અહીંથી જ ખરેખર વાસ્તવિક સમયસારની શરૂઆત થાય છે. કારણ કે પાંચમી ગાથાની અંદરમાં પ્રતિજ્ઞા કરે છે કે હું મારા નિજ વૈભવથી આત્માને બતાવીશ. તો હવે નિજ વૈભવ કેવો છે એ નિજ વૈભવ જેના આધારે જોયેલો છે તેવા નાયક સ્વભાવની વ્યવસ્થા કહેતા એમને બે વિભાગ કહેવાય. એક વિકાર વિભાગ અને એક ક્ષણિક. હવે આ ત્રિકાળ વિભાગ અને ક્ષણિક વિભાગની અંદરમાં આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એના ઊંડાણમાં જતા પહેલા આચાર્ય ભગવાન જ્યાં લઈ જવા માંગે છે ત્યાં ક્યારે પૂછી શકાશે જ્યારે કુંકુન આચાર્ય ભગવાનને જે કહ્યું છે એ સમજાશે. કુંકુનાચાર્ય ભગવાનને જે કહેવું છે એ વાતનો વિસ્તાર અમરચંદ્ર આચાર્ય ભગવાને કરેલો છે. પેલા કુંકુનાચાર્ય ભગવાને શું કીધું છે એ જો સમજમાં આવે તો અમરચંદ્ર આચાર્ય ભગવાન શું કહેશે એ વિશેષ કરીને સમજાય. કારણ કે અમરચંદ્ર આચાર્ય ભગવાને જે કાંઈ પણ કહેલું છે એ કુંકુનાચાર્ય દેવનું પેટ છે એ કુંકુનાચાર્ય દેવનું હૃદય છે અને હૃદય જે રીતે અમરચંદ્ર આચાર્ય ભગવાનને પીલું છે એ જોતા એવું લાગે કે કુંકુન આચાર્ય દેવ અને અમરચંદ્ર આચાર્ય દેવ સામ સામા બેઠા હોય અને વાતચીત કરતા હોય એમાં કુંકુન આચાર્ય દેવ પોતાનો એક ભાવ વ્યક્ત કર્યો અને અનુભવની અંદરમાં ચાલ્યા ગયા અને અમરચંદ્ર આચાર્ય દેવ ત્યાંથી વાત પકડી લીધી અને આગળ પોતાની કલમ ચલાવી. જે અમરચંદ્ર આચાર્ય ભગવાને જે રહસ્ય જે ખોલ્યું છે એ રહસ્યને જોતા આ વાત એવી લાગે કે બંનેની વચ્ચે હજાર વર્ષનો આંકડો છે છતાં જાણે પ્રત્યક્ષ મેળા કેમ ન હોય. અને ગુરુદેવના ભાવોથી જો એ વાતને જોવામાં આવે તો એવું છે કે અમરચંદ્ર આચાર્ય ભગવાન
ઉંચી પાસે જઈને પ્રત્યક્ષ પડે મેળા પરોક્ષ પડે ને પ્રત્યક્ષ પડે મેળા અને એ મળવાનું સ્થળ હતું મારું કારણ કે કુંકુમ આચાર્યદેવ જયારે ત્યાં 7 દિવસ રહ્યા હતા ત્યારે અમરચંદ્ર આચાર્યદેવ ત્યાં મહાવિધિની અંદર બરાબર અને એમણે કુંકુમ આચાર્યદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હવે આ જે કુંકુમ આચાર્યદેવનું જે પેટ જે છે એ પેટને જો આપણે જો સમજીએ તો શુદ્ધાત્માને સમજીએ અને શુદ્ધાત્મા એને કહેવાય છે કે વ્યવસ્થા જેમ છે એમ વ્યવસ્થાને પ્રસિદ્ધ કરે જેવી રીતે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે એ વ્યવસ્થા છે પણ જ્ઞાન જ્ઞાયકને જાણે છે એવી કોઈ વ્યવસ્થા નથી જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ વ્યવસ્થા છે પણ જ્ઞાન જ્ઞાયકને જાણે છે એવી વ્યવસ્થા નથી શું કામ નથી એવી વ્યવસ્થા કારણ કે એનું કારણ છે કે જે જ્ઞાયક જે છે એ અનંત ગુણાત્મક છે અને અનંત ગુણાત્મક જ્ઞાયક જ્ઞાનની અંદરમાં જાણે છે ભાઈ અનંત ગુણાત્મક જ્ઞાયક જયારે જ્ઞાનની અંદરમાં જણાય છે ત્યારે જ્ઞાન કેવા રૂપે રહે છે જ્ઞાન અનંત ગુણરૂપ થાય છે કે જ્ઞાન જ્ઞાનમય રહે છે અને જો જ્ઞાન જ્ઞાનમય રહે છે જો જ્ઞાન જ્ઞાનમય રહે છે અને એ જ્ઞાન પોતાની અંદરમાં અનંત ગુણોને સમાવી દે છે અનંત ગુણોને પી જાય છે ભાઈ અનંત ગુણોને પીવે છે કેવી રીતે પોતે અનેક રૂપ થઈને એ અનંત ગુણોને નથી પીતો બરાબર પોતે એક રૂપ રહીને અનંત ગુણોને પીવે છે અને જે જ્ઞાન પોતે એક રૂપ રહીને અનંત ગુણોને પીવે છે તો ખરેખર એની અંદરમાં આનંદમય જ્ઞાન છે દર્શનમય જ્ઞાન છે ચારિત્રમય જ્ઞાન છે સુખમય જ્ઞાન છે એટલે કે જે કંઈ પણ છે એ બધું જ્ઞાનનું છે એ દર્શનનું ચારિત્રનું સુખનું વીર્યનું આનંદનું કાંઈ જ્ઞાનની અંદરમાં જો જે જ્ઞાન જ્ઞાયકનું છે એટલે કે જે જ્ઞાન જ્ઞાયકથી અભેદ છે સ્વભાવથી એ જ્ઞાન પણ જ્ઞાયક જ્યારે એમાં જણાય છે ત્યારે જ્ઞાનમય રહે છે એ જ્ઞાન એની અંદરમાં જયારે પર જણાય ત્યારે એ જ્ઞાન પરમય થઈ જાય અથવા એ જ્ઞાન પરને જાણે એ જ્ઞાયક જ્ઞાનની કોઈ વસ્તુ જ નહીં જો જ્ઞાનની અંદરમાં જાણવાની વ્યવસ્થા રહે જણાયની વ્યવસ્થાની અંદરમાં બધું સુરક્ષિત રહે છે પણ જાણવાની વ્યવસ્થાની અંદરમાં જ્ઞાયક સ્વયં પોતે અસુરક્ષિત થઈ જાય શા માટે કારણ કે જાણવા માટે એને શું કરવું પડશે સર્વપ્રથમ કે સર્વપ્રથમ એને પોતાના સ્વભાવને છોડવો પડે જ્ઞાનનો જે સ્વભાવ છે કે અનેક આકાર એની અંદરમાં જણાતા અનેક આકાર એમાં પ્રતિબિંબિત થતા એ એક રૂપ રહે છે એવી જે જ્ઞાનની વ્યવસ્થા છે વ્યવસ્થા થાય કારણ કે એની અંદરમાં કંઈક અધુરસ છે તો હવે બીજાને જાણવા જાય એની પોતાની વ્યવસ્થાની અંદરમાં કંઈક કમી છે એ ગુણની અંદરમાં એ સ્વભાવની અંદરમાં પૂર્ણતા નથી અપૂર્ણ છે તો બીજામાં ડોકું કરવા જાય પણ જે સ્વભાવથી પૂર્ણ હોય એ કોની સામે જોવે અને જોવે એ ભિખારી છે એ જ્ઞાનની વ્યવસ્થા એવી છે કે જ્ઞાન જ્ઞાનમય રહે છે અને જ્ઞાન જ્ઞાનમય રહીને એની અંદરમાં જ્ઞાયક રૂપી અનંત ગુણોનો જે લોક જે છે એની અંદરમાં જણાય છે ત્યારે પણ જ્ઞાન જ્ઞાનમય છે અને એ જ્ઞાનની અંદરમાં પરરૂપી અનંત પદાર્થોમય લોક જયારે એની અંદરમાં જણાય છે ત્યારે જ્ઞાન જ્ઞાનમય રહે છે અને જ્ઞાન જ્ઞાનમય રહેવાને કારણે જ સ્વજગત અને પરજગત બંને એની અંદરમાં જણાય છે
નથી જ્ઞાયક નું જગત એને પ્રભાવિત કરી શકતું, નથી પણ જગત એને પ્રભાવિત કરી શકતું. જણાય છે એની જે વ્યવસ્થા છે એ સહજ છે, એની અંદરમાં જ્ઞાન ને કોઈ શ્રમ નથી. કારણ કે જ્ઞાન પોતાના અસ્તિત્વમાંથી બહાર આવીને કોઈ કાર્ય કરતું નથી, એ પોતાના મર્યાદાની અંદરમાં રહીને, પોતાની લક્ષ્મણ રેખાની અંદરમાં રહીને બંને જગતને એની અંદરમાં પ્રકાશિત કરે છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. હવે આ જે જ્ઞાનનું સામર્થ્ય છે ને, એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે તો એનું નામ સમ્યક જ્ઞાન નથી, અને એ જ્ઞાનની અંદરમાં પર જગત જણાય છે તો એનું નામ મિથ્યા જ્ઞાન નથી. એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. હવે જે જ્ઞાનનો સહજ સ્વભાવ છે તો જ્ઞાન છે. જે જ્ઞાનનો જે સહજ સ્વભાવ જે છે, કે જેની અંદરમાં અંતરનું જગત અને બહિર જગત પ્રતિભાષિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, એની વ્યવસ્થા શું છે? તો જેની વ્યવસ્થા એ છે કે એમાં પર જગતની અંદરમાં દાખલા તરીકે રાગ છે, તો રાગનું જ્ઞાન થાય એવી વ્યવસ્થા એ જ્ઞાનની અંદરમાં નથી. રાગ સંબંધનું જ્ઞાન, એનું જ્ઞાન થાય એની વ્યવસ્થા છે. રાગ સંબંધનું જ્ઞાન, એનું જ્ઞાન થાય. જ્ઞાયક સંબંધનું જ્ઞાન, એનું જ્ઞાન થાય. માટે જ્ઞાન સુરક્ષિત રહે, કારણ કે એની અંદરમાં બીજા પદાર્થના જ્ઞાનને કોઈ અવકાશ નથી. કારણ કે બીજા પદાર્થના જ્ઞાનને ક્યારે અવકાશ હોય કે જયારે એની અંદરમાં અપૂર્ણતા થાય. એનું પોતાનું સ્વયંનું સામર્થ્ય એટલું સંપૂર્ણ છે, એટલું પરિપૂર્ણ છે કે એનું જે જ્ઞાન જે છે, પર પદાર્થ જે છે એનું જે જ્ઞાન છે, તેના સંબંધીનું જે જ્ઞાન છે, જ્ઞાનનું જ્ઞાન તો થાય છે. સ્વજગત જે છે એ જ્ઞાયકનું જ્ઞાન તો થાય છે. પર સંબંધીના જ્ઞાનનું જ્ઞાન થાય છે અને જ્ઞાયકનું જ્ઞાન થાય છે. શા માટે? પર સંબંધીના જ્ઞાનનું જ્ઞાન થાય છે એનું કારણ એ છે કે એ પરનું જ્ઞાન નથી, એ પરથી જ્ઞાન નથી. એ જ્ઞાન પરને જાણતું નથી. એ જગત આખું એની અંદરમાં જયારે જણાય છે, જયારે જગત આખું એની અંદરમાં જણાય છે ત્યારે એના સંબંધીના જ્ઞાન, એટલે કે પર પદાર્થનું સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન તો જ્ઞાન નહીં છે. એ જ્ઞાન તો એકરૂપ છે. હવે એકરૂપ છે માટે એ સંબંધીના જ્ઞાનનું જ્ઞાન થાય છે. જે જ્ઞાન જે છે પર સંબંધીના જ્ઞાનનું જ્ઞાન થાય છે એનું કારણ એ છે કે એ જે પર જે છે એ પરથી સર્વદા ભિન્ન છે. પરથી જ્ઞાન નથી, પરનું જ્ઞાન નથી. કારણ કે જે પરથી અને જો પરનું જ્ઞાન હોય તો એ પર સંબંધીનું જ્ઞાન આ પલંગની અંદરમાં પણ થયું. એ જ્ઞાનનું જ્ઞાન છે, અને જે જ્ઞાનનું જ્ઞાન છે એ જ્ઞાનનું જ્ઞાન ખરેખર શું છે? તો જ્ઞાન છે. અને જે જ્ઞાનનું જ્ઞાન જે છે એ જે જ્ઞાન છે એ માત્ર જ્ઞાન નથી, એ તો જ્ઞાન છે. અંતરંગની વ્યવસ્થાની અંદરમાં જે જ્ઞાનનું જ્ઞાન છે એટલું લે છે, એટલે કે જ્ઞેયાકાર રૂપે પરિણમતું દેખાતું જ્ઞાન એ ખરેખર જ્ઞાનાકાર છે, એ જ્ઞાનનું પરિણમન છે. અને જે જ્ઞાનાકાર જ્ઞાન જે છે એ જ્ઞાનાકાર જ્ઞાન તો જ્ઞાયકથી તન્મય છે, એ જ્ઞાયકથી તન્મય છે, જ્ઞાયકથી તાદાત્મ્ય છે, જ્ઞાયકથી એકરૂપ છે. અને જે જ્ઞાયકથી એકરૂપ જે જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું જ્ઞાન છે. હવે આ વિવિધતા ક્યારે કામમાં લાગે છે? એ જ્ઞાયકનું જ્ઞાન છે એ વિવિધતા ક્યારે કામ લાગે છે? કે જયારે જ્ઞાન અને જ્ઞાયકનો તાદાત્મ્ય સંબંધ બતાવે. કારણ કે જ્ઞાન અને જ્ઞાયકની વચ્ચે કોઈ ભેદ નથી, એ વસ્તુ એકરૂપ છે. અને એકરૂપ છે તેની અંદરમાં પર સંબંધીના જ્ઞાનનું જ્ઞાન છે,
એટલે જ્ઞાયક નું જ્ઞાન છે. તો હવે આ જ જ્ઞાનની અંદરમાં જો પર્યાયથી જો જોવું હોય, અત્યારે આપણે આ જે વ્યવસ્થા જોઈ પરથી જુદા એટલે જ્ઞાયકથી અભિન્નતા, પરથી ભિન્નતા એટલે જ્ઞાયકથી અભિન્નતા, એ વ્યવસ્થાની અંદરમાં આ સ્થિતિ બને છે. પરંતુ જયારે પર્યાય અને જ્ઞાયક, દ્રવ્ય અને પર્યાય એ વચ્ચે જયારે જોવામાં આવે ત્યારે પર્યાયની અંદરમાં જે જ્ઞાયક જે દેખાય છે એ પર્યાયની અંદરમાં જે જ્ઞાયક જણાય છે એ જ્ઞાયકનું જ્ઞાન નથી. એ તો જ્ઞાનનો જ્ઞાયક છે, કારણ કે જો એ જ્ઞાયકનું જ્ઞાન હોય તો એ જ્ઞાનને જ્ઞાયકની પરાધીનતા આવશે, જ્ઞાન પર્યાયને નાયકની પરાધીનતા આવશે. એટલે જો જ્ઞાન પર્યાયને નાયકની પરાધીનતા આવશે તો જ્ઞાન પર્યાય એક સમયનું સત છે એ સત્પણાને ખોશે, અને જો એ સત્પણાને ગુમાવશે ખરેખર આ જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને વ્યવસ્થાથી જયારે જોવામાં આવે છે ત્યારે એની અપૂર્વતા સમજાય છે. જે પર્યાય પોતાની અંદરમાં આખા ને આખા જ્ઞાયકને સમાવી દે છે, એટલે કે આખો ને આખો જ્ઞાયક પોતાના પરિણામની અંદરમાં ખડો કરે છે, એ પરિણામનું સામર્થ્ય કરે. અને એ જે એક સમયની પર્યાયનું સામર્થ્ય એટલું, તો જે ત્રિકાળ જ્ઞાયક છે એનું સામર્થ્ય કેટલું? હવે આ પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવના ભેદથી આપણે આ વસ્તુ કરીશું, એક પરથી અને જ્ઞાયકથી, એ બંને વચ્ચેનો ભેદ શું છે એ એક દ્રષ્ટિ છે. પર્યાય અને દ્રવ્ય એ બીજો દ્રષ્ટિ છે, અને ત્રીજો દ્રષ્ટિકોણ એવો છે કે જેની અંદરમાં અનુભૂતિ છે, જેની અંદરમાં અનુભૂતિ છે, જે સમ્યક જ્ઞાન નામ પામે છે એવી જે અનુભૂતિ છે એની અંદરમાં નાયકનું જ્ઞાન કે જ્ઞાનનો નાયક એવું કાંઈ જ નથી, એમાં માત્ર નાયક છે. જયારે ભેદના પ્રત્યેથી જોવે છે ત્યારે ભેદની ચરમસીમા સમજી લે છે, અને જયારે ભેદની ચરમસીમા સમજી લે છે તો ભેદને પણ સમેટી લે છે, કારણ કે હું નાયક છું એમ કહેનાર પરિણામ છે, અને જે પરિણામ એમ કહે છે કે હું નાયક છું એ પરિણામની અંદરમાં પરિણામને કોઈ પણ સ્થાન, જે પરિણામ નાયકને સમર્પિત થાય છે એ પરિણામની અંદરમાં પરિણામને બિલકુલ સ્થાન નથી, અને જે પરિણામની અંદરમાં પરિણામને બિલકુલ સ્થાન નથી અને નાયક છું એવો ધ્વનિ કરતો જે પરિણામ ઉત્પન્ન થાય છે એ પરિણામની અંદરમાં માત્ર નાયક છે, અને જેમાં માત્ર નાયક છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો ભેદ, જ્ઞાનનો નાયક કે નાયકનું જ્ઞાન એ ભેદ છે, એ ભેદ છે એ મન છે એ જ્ઞાન નથી. પણ આ તો વ્યવસ્થાની જો ચરમસીમા જો સમજવામાં આવી હોય તો કોઈ પણ સમય અનુભવ પછી પણ જો પર્યાયની ઉપરમાં વજન આવી જાય સ્થિતિ બગડે, અને સ્થિતિ ના બગડે માટે વ્યવસ્થા જેમ છે એનું જ્ઞાન, અને વ્યવસ્થા જેમ છે એનું જ્ઞાન કરીને કરવાનું શું? તો કે જ્ઞાનનું સ્વરૂપ અનેકાંતમય છે એવું સમજીને, એવું નક્કી કરીને, એવો નિર્ણય કરીને એકાંતની ઉપર બતાવે, અને એ એકાંત શું છે? જ્ઞાનનું સ્વરૂપ જાણ્યા પછી જયારે શ્રદ્ધા પોતાના કાર્યની અંદરમાં પ્રવર્તિત થાય છે ત્યારે એનું જોર, એનું વજન,
એની નાયકની અંદરમાં પસરવાનું સ્વરૂપ એવું અભૂતપૂર્વ હોય છે કે જ્યાં સુધી એ ઉપસમમાંથી સ્વરૂપમાંથી જોડણી સાહિત જોડણી સાહિતમાંથી સાહિક ન થાય ત્યાં સુધી એ સ્થિર નથી. જે ગુરુદેવ કહે છે અમારો નામ તો કેવું છે એટલે આ પ્રતિહક છે એવી સ્થિતિની અંદરમાં દરેક આત્માથી પહોંચે એના માટે જરૂરી છે આ અતિ નાયકની વ્યવસ્થા જેમ છે જયારે ભેદથી જોવે ત્યારે ભેદની વ્યવસ્થા જેમ છે સમજી લેવું કારણ કે ભેદ તો છે નથી એવું નથી હું કર્યા ભેદ તો છે એટલે કોઈ કહે કે અનુભૂતિની અંદરમાં ગુરુ પર્યાયના ભેદ ઉત્પન્ન થતા નથી એનું કારણ શું છે એટલે કારણ ને મન નથી બરાબર એનો એવો નથી કે ગુરુ પર્યાય છે જ નહીં અનુભૂતિની અંદરમાં એક નાયક છે એટલે ગુરુ પર્યાય છે જ નહીં એવું નથી તો અન્યમત ઉભો થઈ જાય એ વ્યવસ્થા છે એ વ્યવસ્થા જેમ છે એમ સમજીને જેમ છે એમ જાણીને જેમ છે એમ સ્વીકાર કરીને જયારે શ્રદ્ધા જયારે પરિણમે છે ત્યારે એટલી વ્યવસ્થિત રીતે પરિણમે છે કે જે જ્ઞાનનું જે અનેકાંતિક સ્વરૂપ છે જ્ઞાનનું અનેકાંતિક સ્વરૂપ શું છે કે જ્ઞાનના અનેકાંતિક સ્વરૂપની અંદરમાં ક્યાં સુધીની ચરમ સીમા છે તો કે જ્યાં સુધી દ્રવ્ય પર્યાયની ચર્ચા છે ત્યાં સુધી અનેકાંત જયારે તમે દ્રવ્ય પર્યાયની ચર્ચા છોડીને થોડા આગળ વધો દ્રવ્ય પર્યાયના ભેદને ક્ષણિક અને વિજ્ઞાનના ભેદને ભૂલીને આગળ વધો શું આગળ વધો કે જાણનાર જણાય છે તો જાણનાર જણાય છે એ પણ જ્ઞાનનું અનેકાંત છે કારણ કે જેની અંદરમાં જાણનાર અને જણાય છે એવા ભેદ જે જ્ઞાનની અંદરમાં નથી જાણન ક્રિયા અને જ્ઞાયક એવા ભેદ જે જ્ઞાનની અંદરમાં નથી એ ભેદથી જ્ઞાયકને જોવો જ્ઞાનનું અનેકાંત એટલે અહીં અનેકાંત છે એટલે કે એવા ભેદ જ્ઞાયકની અંદરમાં નથી નથી એનાથી જ્ઞાયકને જોવો એ પણ અનેકાંત એટલે આવી સ્થિતિ એટલે કે જાણનાર અને જાણન ક્રિયા જેને આ જાણનાર ક્યાં જણાય છે એમાં રસ છે જાણનાર જણાય છે તો પર્યાયમાં છે અનુભૂતિ તો પર્યાયમાં છે એટલે કે જે કોઈને કોઈ બહાને પર્યાયને આગળ કરે છે પર્યાયને સામે લાવે છે પર્યાયને મહત્વ આપે છે અને કોઈ દિવસ નાયકના દર્શન કરે જેમાં જણાય છે એની જણાય છે શું જે જણાય છે તે હું જેમાં જણાય છે તે હું નથી જે જણાય છે જાણનહાર જણાય છે નાયક જણાય છે તો નાયક હું છું જેમાં જણાય છે મને ખરે જ્યાં જણાય છે તો કે જેને જણાતું એને પૂછે જ્યાં જણાતું હોય એને પૂછે મારો વિષય નથી એટલે કે દ્રષ્ટિના વિષયની અંદરમાં એવું તીક્ષ્ણપણું કે જે તીક્ષ્ણપણાની અંદરમાં એક નાયક છોડીને બીજું કાંઈ ન દેખાય અને જેની અંદરમાં નાયકનો રસ તીવ્ર થાય જે પરિણામની અંદરમાં નાયકનો રસ વૃદ્ધિગત થાય એનું નામ વૈરાગ છે જગતની અંદરમાં જે વૈરાગની પરિભાષા જે બાંધવામાં આવી છે એ વાસ્તવિક પ્રતિષ્ઠા ઉલટી છે ઉદાસીનતાનું સ્વરૂપ શું છે જેને કરે ઉદાસીનતા એટલે લોકો એનું અર્થઘટન એવું કરે છે કે તમે સંસારથી એકદમ સેડ થઈ ગયા એ ઉદાસીનતા એ ઉદાસીનતાની પરિભાષા નથી બે દિવસની સંધિ છૂટી પાડીને જોઈ છે ઉત આસીન ઉત એટલે ઉત્કૃષ્ટ અને આસીન એટલે સ્થિર થયું ઉત્કૃષ્ટ શું છે જ્ઞાયક અને જ્ઞાયકની અંદરમાં સ્થિર થવું કે ઉદાસીન એને
હંમેશા દરેક વાતનું અર્થઘટન પરના સંયોગો સાથે દરેક વાતનું મૂલ્યાંકન એ સંયોગથી કર્યું છે. કોઈ પણ વાતનું મૂલ્યાંકન એ સ્વભાવથી નથી કર્યું. એના દ્રષ્ટિ માંગે છે કે જેની અંદરમાં તમારું ડગલે ને પગલે મૂલ્યાંકન સ્વભાવથી, જેમાં સ્વભાવથી મૂલ્યાંકન થાય છે એની અંદરમાં એકમાત્ર નાયકની પ્રીતિ રહેશે, એકમાત્ર નાયકની રૂચિ રહેશે, એકમાત્ર નાયકનો રસ રહેશે, એકમાત્ર નાયકનો મહિમા. એ મહિમા, રસ, રૂચિ, પ્રીતિ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદરમાં નાયક પ્રત્યેનો પુરુષાર્થ સહજ થાય છે એવા પુરુષાર્થ ઉપર પણ જેની દ્રષ્ટિ છે. નાયકનો પુરુષાર્થ સહજ થાય છે એવા પુરુષાર્થના પરિણામ ઉપર પણ જેની દ્રષ્ટિ જાય છે એની દ્રષ્ટિ નાયક પર. કારણ કે હરી ભરેલે પરિણામ ઉપર આવે, ભલે આપણે કરવાનું નથી પણ એ સહજ પુરુષાર્થ થાય તો છે ને. જેને આ બધા પરિણામની અંદરમાં, એટલે કે જે સહજતાનો પિંડ છે એ નાયક છે, પુરુષાર્થનો પિંડ છે એ નાયક છે, જ્ઞાનનો પિંડ છે એ નાયક છે, દર્શનનો પિંડ છે એ નાયક છે, એટલે કે બધામાં જ નાયક જેને દેખાય છે એને પરિણામ પ્રત્યેની ગુણતા સહજ હોય છે, વર્તી હોય છે, પ્રવર્તમાન હોય છે, એને પરિણામ દેખાતા જ નથી. અને જેને પરિણામ દેખાતા નથી એને અપરિણામી દેખાય, અને જેને અપરિણામી દેખાય છે એના પરિણામ અપરિણામીની અંદરમાં અહમ સ્થાપિત કરે છે. વ્યવસ્થા શું છે કે જેને પરિણામ દેખાય છે એને કોઈ દિવસ પરિણામ નથી દેખાતા, એને નિયમથી પર દેખાય છે, અને જેને પરિણામ નથી દેખાતા અપરિણામી દેખાય છે એના પરિણામની અંદરમાં નિયમથી અપરિણામીનો અહમ હોય છે, અને જેને અપરિણામીનો અહમ જે પરિણામની અંદરમાં હોય છે ત્યાં અપરિણામી નથી હોતો, જ્યાં પરિણામ નથી હોતું ત્યાં પરિણામી હોય છે. એકલો અપરિણામી નથી, એકલા પરિણામ નથી, અને પરિણામી પણ છે. જે પરિણામી પણ જે છે એ ત્યારે સંભવિત બને છે કે જયારે પરિણામની અંદરમાં માત્ર અપરિણામ, કારણ કે જયારે અપરિણામ વધતા પરિણામ જયારે થાય છે ત્યારે અંતરંગની જે સપ્રમાણ વ્યવસ્થા છે, એટલે કે દ્રવ્ય પર્યાય થઈ નાખી જે વસ્તુ જે છે એ સપ્રમાણ વ્યવસ્થા છે, એ સપ્રમાણ વ્યવસ્થા સપ્રમાણ રહી જાય. જેવી રીતે ત્રાજુ હોય એનો જે કાંટાનો જે પિન પોઈન્ટ હોય છે, હવે જે એકદમ પિન પોઈન્ટ પર જયારે કાંટો હોય ત્યારે કઈ તરફ ઝૂકેલું છે, એટલી બેલેન્સ એની અંદરમાં કોઈ પ્રત્યે ઝુકાવની વાત નથી, પછી વ્યક્તિ જેમ છે એમ છે, અને જેમ છે એમ છે. જેની અંદરમાં કોઈ પણ પક્ષ નથી, દ્રવ્યનો પક્ષ નથી, નિશ્ચયનો પક્ષ નથી, નિશ્ચય નયનો પક્ષ નથી, કોઈ પણ પ્રકારનો પક્ષ નથી, અને વ્યવસ્થા જેમ જેમ વ્યવસ્થાને સ્વીકારે છે, એની જેમ જેમ વ્યવસ્થાને સ્વીકારે છે ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવાય. એ પ્રમાણ જ્ઞાનનું બીજું નામ સમ્યક જ્ઞાન. હવે કોઈ સમ્યક જ્ઞાન પહેલા જ્ઞાનને પ્રમાણ કરવા ચાહે તે સર્વથા અસંભવ છે, કારણ કે અનુભવ જ્ઞાન વિના જ્ઞાન પ્રમાણ થઈ શકે. એક વાત. બીજી વાત, જેને અનુભવ થયો છે એટલે કે જેને પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થયું છે એની પાસે નિશ્ચય હોય છે, એની પાસે વ્યવહાર હોય છે. હવે કોઈ તો વ્યવહારની અંદરમાં આમ તો હોય ને તો કે જેને નિશ્ચય હોતો નથી એને વ્યવહાર હોતો નથી, વ્યવહાર ભાષ હોય છે પણ વ્યવહાર હોતો નથી, કારણ કે જે પરિણામની અંદરમાં એકાંતે નાયક ન હોય એ પરિણામને વખત મસ્તીમાં આવતા ત્યારે કદાચ ચિંતા છે,
અરે ભાઈ, તું જેની છો એના ગુણગાન છોડીને, એની યજ્ઞાતા છોડીને વિચારી પાસે હું છું, એને પોતાનું જીવન હોતું જ નથી. તો એવું વસ્તુ વ્યવસ્થાને લક્ષમાં રાખે છે. એ વસ્તુ વ્યવસ્થા જેમ છે એમ સમજીને જો છઠ્ઠી ગાથાને સમજવામાં આવે તો કાર્ય અત્યંત સરળ છે. આ વ્યવસ્થાની સમજદારી વિના સમયસારની એક પણ ગાથાનો સ્વાધ્યાય નિર્થક છે. કારણ કે આજે જે પ્રશ્ન થતો હોય કે આટલા સમયથી દીર્ઘકાળથી આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ અને છતાં એનું પરિણામ જે છે પરિણામ જો નથી આવ્યું, તેનો અર્થ એ છે કે વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ સ્વીકાર્યા વગર આપણે સાધ્ય અને એના વગર સ્વાધ્યાય કરવાનું કોઈ અર્થ નથી. એવો સ્વાધ્યાય અનંત વખત, એવો સ્વાધ્યાય અવધ. પરંતુ સ્વાધ્યાય તો એને કહેવાય કે સ્વી વત્તા આઠ, સ્વ એટલે પોતે, અધિ એટલે તરફ, અને આય એટલે અવાજ. જે સ્વાધ્યાયની અંદરમાં પોતાની તરફ અવાજ એનું નામ સ્વાધ્યાય છે. એક પણ કદમ સ્વ તરફ જાય એ સ્વાધ્યાય છે, અને એક પણ કદમ જો સ્વ તરફ ન જતું હોય તો તમે ગમે એટલું ચાલો એની કોઈ કિંમત નથી. બરાબર, આ વાત લક્ષમાં રાખી આપણે શક્તિ લેવાની. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે. આત્મા કેવો છે તો કે પોતે પોતા, પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે કે કોઈ દ્વારા એને ઉત્પન્ન કરવામાં આવે. એટલે શા માટે કોઈ દ્વારા એને ઉત્પન્ન કરવામાં આવ્યો નથી? કારણ કે તે સ્વયંભૂ છે. સ્વયંભૂ કરે છે બાબુજી દિલ્હીને સ્વયંભૂ કીધા. શા માટે સ્વયંભૂ કીધા? કે સત્યથી ઘણો દૂર જન્મ લીધો, સત્યથી ઘણો દૂર જન્મ લીધો, અને છતાં કોઈ પણ ગુરુ વિના, કોઈ પણ આધાર વિના, કોઈના પણ ઉદ્દેશ વિના સ્વયંભૂની જેમ સમયસાર હતું, સામે પણ સમયસાર સમજાવનાર કોણ? એને પોતે પોતાની મળે એને સમજ્યું. જે પોતે પોતાની મળે સમજે છે એ સ્વયંભૂ છે. જે પોતે પોતાની સિદ્ધ છે એ સ્વયંભૂ છે. એ નાયક સ્વભાવ ભાવ જે છે એ પોતે પોતાની સિદ્ધ છે, અને કોઈથી ઉત્પન્ન નથી થતો તો એનું પણ કારણ છે. એનું કારણ એ છે કે જગતની અંદરમાં જેટલા પદાર્થ છે બધા પદાર્થ સ્વયંભૂ છે. એક વ્યક્તિ એક પદાર્થ બીજા પદાર્થને કંઈક ક્યારે આપી શકે કે જયારે એક પદાર્થની અંદરમાં પરિપૂર્ણતાથી કંઈક વધારે હોય અને બીજા પદાર્થની અંદરમાં પરિપૂર્ણતાથી કંઈક ઓછું હોય, તો એ પોતાનો વધારાનો જે ભાગ છે બીજાના. પણ જગતની અંદરમાં સર્વ પદાર્થો પરિપૂર્ણ છે, અને જે પરિપૂર્ણ છે એટલે માત્ર નાયક પરિપૂર્ણ છે એમ નથી, એના અનંત ગુણો પરિપૂર્ણ છે એમ નથી. એની પર્યાય પણ પોતાના સામર્થ્યથી પરિપૂર્ણ, એટલે કે એક સમયની પર્યાય પણ ચક્રવર્તી છે, અને જે ચક્રવર્તી છે એ કોની પાસેથી લે અને શું લે? જગતના સમસ્ત દ્રવ્યો પણ પર્યાય છે,
પોતપોતાના સ્વભાવની અંદરમાં પોતપોતાની સત્તાની અંદરમાં ચક્રવર્તી છે. અને જેમ જીવ દ્રવ્ય પોતાના સ્વભાવની અંદરમાં સત્તાની અંદરમાં ચક્રવર્તી છે, એવી રીતે પૂતગલનો અણુઅણુ ચક્રવર્તી. હવે એની વચ્ચે આદાન પ્રદાનની કોઈ વ્યવસ્થા એ છ દ્રવ્યના અસ્તિત્વનો અર્થ થાય. કારણ કે દરેકે દરેક પોતાના સ્વભાવથી સંપૂર્ણ છે અને સંપૂર્ણ હોય ત્યાં આદાન પ્રદાન શક્યતા નથી. અપૂર્ણતાની વચ્ચે તો આદાન પ્રદાન શક્ય છે, પણ સંપૂર્ણતાની વચ્ચે આદાન પ્રદાન સર્વથા અસંભવ છે. તો જગતની અંદરમાં સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવથી પોતપોતાના સ્વરૂપથી સ્વયંભૂ હોવાને કારણે, પોતાની સત્તા અનાદિ હોવાને કારણે, કારણ કે એ સ્વયંભૂ પણ શા માટે છે, કારણ કે એ અનાદિથી છે. હવે અનાદિથી છે તો અનાદિથી છે તો આજને દિવસે પણ અનાદિથી હોવા પછી પણ એની અંદરમાં કોઈ ઘટાડો નથી. ચલો ભાઈ, આજે અનાદિકાળથી આપણે સંસાર લે છે તો અનાદિકાળથી સંસારમાં છે તો કેટલી બધી અશુદ્ધતા ભેગી થઈ, કેટલી બધી અશુદ્ધતા ભેગી થઈ તો જ્ઞાન એનાથી કેટલો બધો પ્રભાવિત થયો, એટલે જ્ઞાન જો એનાથી પ્રભાવિત થયો તો જ્ઞાન કેટલો અશુદ્ધ થયો. એટલે ભાઈ વ્યવસ્થા જ નથી, એ વ્યવસ્થા જ નથી. કારણ કે અશુદ્ધતા આજ દિવસ સુધી અશુદ્ધતાનો એક પણ કણ નાયકને સ્પર્શ્યો નથી. તો આનંદિત થવાની વાત નથી, પ્રમોદિત થવાની વાત નથી કે તારા નાયકને એક પણ અશુદ્ધતા, સંસારની એક પણ રાગનો કણ તારા નાયકને આજ દિવસ સુધી સ્પર્શ્યો નથી. પરિણામ જે ઉત્પન્ન થાય છે, દ્રવ્યમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે પરિણામ ઉત્પન્ન થયા પહેલા પારિણામિક ભાવ છે, તે પરિણામ જય થયા પછી પારિણામિક ભાવ છે. એટલે કે ઉત્પન્ન થયા પહેલા શુદ્ધ, ઉત્પન્ન થયા પછી શુદ્ધ, અને એનું જે એક સમયનું જે અવસ્થાન જે છે, એક સમયનું એનું જે અસ્તિત્વ જે છે, એ અસ્તિત્વ અશુદ્ધ છે. જો એનું એક સમયનું અસ્તિત્વ જો અશુદ્ધ થાય તો એ અશુદ્ધતામય પરિણામ થાય, અને અશુદ્ધતામય પરિણામ થાય તો એ પરિણામના ધ્યેયની સાથે સાથે અશુદ્ધતા અંદર જાય, અને એ જો અશુદ્ધતા જો અંદર જાય તો અનાદિકાળથી આજ દિવસ સુધીની આત્માની સત્તા કેટલી અશુદ્ધ હોઈ શકે એની કલ્પના અકલ્પ્ય છે. પણ જે સમયે પરિણામ પરિણમે છે એ સમયે અશુદ્ધતાને સ્પર્શતી નથી, એ સમયે રાગ પરિણામને સ્પર્શ કરે. રાગ પરિણામમાં છે, રાગ પરિણામને સ્પર્શ કરે. તો ગુરુદેવ પ્રશ્ન પૂછતા સવારે કે જે પરિણામ ઉત્પન્ન થયા એ જેવું જ્ઞાયક છે, જ્ઞાયકના પરિણામ શુદ્ધ, દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલા પરિણામ શુદ્ધ, વ્યય થયા શુદ્ધ, તો એ અધર્મ રાગરૂપી અશુદ્ધતા આવી જાય તો એ અધર્મ આવીને અધર ચાલી જાય. એ પરિણામ પોતાનો પરિણામ સ્વભાવ લઈને ચાલો છે, પણ એ અશુદ્ધતાને સ્પર્શે તો એમાં એવો નથી કે રાગની બદલેમાં વિતરાગ થાય, એમ નથી. પણ એ પરિણામ પરિણામ સ્વભાવથી પરિણમે, એની યોગ્યતારૂપ પરિણમે, એના સામર્થ્યરૂપ પરિણમે, પણ એ પરિણામ પરિણામના સામર્થ્યરૂપ પરિણમે, નહીં કે રાગના કારણે પરિણમે, નહીં કે રાગથી પરિણમે. અને તે પરિણામની અંદરમાં જ્ઞાની પરિણામનો સ્વભાવ હતો, જે પરિણામ પરિણયમાં એનો સ્વભાવ જ્ઞાન હતો, અને જ્ઞાન અને રાગ ત્રિકાળ જુદા રહ્યા. તું માને છે તો જુદા છે, ન માને તો જુદા છે. જે તમે તને એક પરિણામની અંદરમાં રાગ દેખાય છે
જે પરિણામની અંદરમાં રાગ દેખાય છે તે રાગ જુદા છે માટે રાગ સંબંધીનું જ્ઞાન થાય છે. જો રાગ તારામાં હોત તો સંસારમાં મોક્ષ એવી જે અવસ્થા જેને જગતની અંદરમાં શુદ્ધતા અને અશુદ્ધતા કહેવાય છે એવા ભેદ જ ન કરે. માટે જે સમય રાગ છે એ સમય જ્ઞાન નથી, અને જે સમય રાગ છે એ સમય જ્ઞાન જ્ઞાન નહીં પરિણમે છે. પણ કરણા આવશે ડુંગરડા ડુંગરડા દેખાય એ સ્થિતિ છે તારે એ જ્ઞાનમય પરિણામ છે, જ્ઞાયકમય પરિણામ છે. પણ એ પરિણામની અંદરમાં ભ્રાંતિનું તરણું આડું કર્યું છે. જે ભ્રાંતિના તરણામાં સાચું તરણું નથી, હું તો ડુંગરડા સાચું તરણું આડું છે આપને આડું માટે દેખાતું નથી, અને અહીંયા તો ભ્રાંતિનું તરણું છે. એ ભ્રાંતિના તરણાની પાછળ એ આખો નિભ્રાંત જ્ઞાયક પડ્યો છે. શું ભ્રાંતિ? જ્ઞાન પરને જાય છે એ વ્યવસ્થાને આવડાય છે. એટલે કે જ્ઞાનનું સ્વચ્છ જે સ્વભાવ જે છે એ સ્વચ્છ સ્વભાવને ઉડાય છે. માટે પરિણામની જે વ્યવસ્થા જે છે તે વ્યવસ્થાને પણ જો સમજે તે પરિણામ પૂર્વ શુદ્ધ હતો, ભાવિમાં શુદ્ધ છે, અને જયારે પરિણમે છે ત્યારે અશુદ્ધતાની પરિણામની અંદરમાં ભ્રાંતિ છે તો ભ્રાંતિનું તત્સમય દુઃખ છે. પરિણામની અંદરમાં ભ્રાંતિ નથી એવું નથી, જો એ રીતે પણ જો પરિણામને જો શુદ્ધ લે તો પણ બહુ મોટો અનર્થ થઈ જાય. બરાબર એવું નથી કે પરિણામની અંદરમાં ભ્રાંતિ છે, પણ જે ભ્રાંતિ છે એનો અર્થ ભ્રાંતિ છે એનો અર્થ ભ્રાંતિ છે કે સામે ભૂત છે, ભ્રાંતિ છે કે ત્યાં ભૂત નામની કોઈ વસ્તુ છે. એ ભ્રાંતિ શું છે? ભ્રાંતિ કઈ જ નથી એનું નામ ભ્રાંતિ છે. બરાબર કઈ જ નથી એનું નામ ભ્રાંતિ છે, એટલે કઈ જ નથી એની કલ્પના કરે એનું નામ ભ્રાંતિ છે. એટલે કઈ જ નથી એની કલ્પના ક્યાં થાય છે? જ્યારે કંઈક છે એનો અસ્વીકાર થાય છે એ પરિણામની અંદરમાં જ્ઞાયક છે એ જે છે એનો અસ્વીકાર થાય છે, ત્યારે જે નથી એનો સ્વીકાર થાય છે. અને નથી એનો સ્વીકાર થાય છે એનું નામ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે તો એ પરિણામ અશુદ્ધતા નામ પામે છે. પણ ખરેખર એ પરિણામની અંદરમાં તો કાંઈ જ નથી, અને પરિણામની અંદરમાં ઊંડાજીને જો અવલોકન કરવામાં આવે જે પરિણામની અંદરમાં રાગ છે એવું સમજાય છે એ પરિણામની અંદરમાં જો ઊંડા જવામાં આવે તો જ્યાં તો ક્યાં જ જણાય છે ખરેખર એ જોવે ને ભાઈ તેનો દોષ એટલો મામૂલી છે એટલો અલ્પ છે તેને માન્યતામાં ના આવે, માન્યતામાં ના આવે, કલ્પનામાં ના આવે કે આટલો નાનો દોષ. ગુરુદેવ કહેતા ચીભડાના ચોરને ફાંસીની સજા, એક ચીભડાની ચોરી કરી તો કદાચ ફાંસી. આ તો એવું છે, ચીભડાનો ચોર એ ચોર છે અને હીરા માણેકનો ચોર એ ચોર. જેને પોતાના નાયકનો અસ્વીકાર કર્યો, કારણ કે જયારે પોતાના નાયકનો અસ્વીકાર ક્યારે કરે છે કે ખરેખર મારા જ્ઞાન પરિણામની અંદરમાં નાયક જણાય છે તેવો અસ્વીકાર ક્યારે કરે છે? કે જ્ઞાનના સ્વચ્છ સ્વભાવને જોઈને ભ્રમમાં પડે છે, કારણ કે એ જ્ઞાન સ્વભાવની અંદરમાં તો જે આખું સ્વજગત હતું ત્યાં એવી રીતે પરજગત પણ છે, સ્વજગત પણ છે ને પરજગત પણ છે. એ સ્વજગતને ગૌણ કરે છે અને પરજગતને મુખ્ય કરે છે, અને મુખ્ય કેવી રીતે કરે છે જાણું છું એમ કરીને મુખ્ય કરે, એ જાણું છું એમ કરીને મુખ્ય કરે છે. તો ત્યાં
પરના અનંત પદાર્થોની કરતા બુદ્ધિ અને પરના અનંત પદાર્થોની જ્ઞાતા બુદ્ધિ અંદરમાં ઉત્પન્ન થઈ. અને અનંત પદાર્થોની અનંત કરતા બુદ્ધિ અને અનંત પદાર્થોની અનંત જ્ઞાતા બુદ્ધિ એટલે અનંતતાનો બંધી કર્મોના બંધનું નિમિત્ત. કારણ કે એની અંદરમાં જે બહારમાં અનંત પદાર્થો પ્રત્યેનો અહમ છે તેમ અંતરંગમાં અનંત વૈભવ વાળા જ્ઞાયકનો અનાદર છે. એટલે અહીંયા અનંત ને હું જાણું છું તો અહીંયા અનંત નો અનાદર છે. તો એના કર્મનો બંધ અનંતતાનો બંધી જ હોવો જોઈએ. કારણ કે અનંતનો અભિનય છે અને એને એક પદાર્થ પ્રત્યે રાગ છે એવું નથી. જેને એક પદાર્થ પ્રત્યે રાગ છે એને અનંત પદાર્થ પ્રત્યે રાગ છે. જેને એક પદાર્થ પ્રત્યે ક્રોધ છે એને અનંત પદાર્થ પ્રત્યે ક્રોધ છે. માટે અનંતતાનો બંધી જ હોવો જોઈએ. મૂળ માનસ નોડી અનંત નોડી એટલે ખરેખર દોષ નું કારણ જો જોવામાં આવે તો અત્યાર સુધી એને જે કાં તો કર્મને દોષ નું કારણ કીધું છે એ સર્વતા ભૂલ છે, કાં તો એને કર્મ ને દોષ નું કારણ કીધું છે એ સર્વતા ભૂલ છે એટલે કે ઉડી ને, કાં તો એને રાગ ના પરિણામ ને દોષ નું કારણ કીધું છે એ પણ સર્વતા. ખરેખર આ બધે બધી ભ્રાંતિ છે. વાત ફક્ત એટલી છે કે એને જ્ઞાનની અંદરમાં જ્ઞાન જણાય છે નામ મિથ્યા જ્ઞાન છે. રાગનું નામ મિથ્યા જ્ઞાન નથી. મિનરાજને હોય છે પણ વ્યવસ્થાના આશ્રિતનું નામ અજ્ઞાન છે. તો આવી જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને એક વખત જેમ જેમ સ્વીકાર એટલે કે પર્યાયની અંદરમાં પર્યાય પોતાના સ્વભાવથી પરિણમે છે. પર્યાય પોતાના સ્વભાવથી બહાર જતી જ નથી. માટે પર્યાય જયારે ભેગ થાય છે ત્યારે માટે એ જ્ઞાયક અનાદિથી સત્તા ઉત્પન્ન કરેલો, માટે એ જ્ઞાયક કોઈના દ્વારા ઉત્પન્ન કરાયેલો નથી. એની અનાદિ સત્તા જે છે એક રૂપ છે. કારણ કે કોઈ પણ પરિણામ એના પરિણામની ગમે તેની વિપરીતતા આજ દિવસ સુધી એને પ્રભાવિત કરી શકે. હવે જો તમે અનંતકાળનો સંસાર જો દેખાતો હોય તો એ તારી જાડી બુદ્ધિ છે કે જેને કારણે તમે તારો સંસાર અનંતકાળ નથી. તારામાં સંસાર છે ત્યાં પણ નથી. તારા દ્રવ્યની અંદરમાં સંસાર નથી, તારા ગુણની અંદરમાં સંસાર નથી, તારી અનાદિ ભૂતકાળની પરિવારની અંદરમાં સંસાર નથી, તારી અનંત ભવિષ્યકાળની પરિવારની અંદરમાં સંસાર, વર્તમાન પરિણામની અંદરમાં સંસાર છે. જે છે વર્તમાન પરિણામની અંદરમાં સંસાર છે. અને એ સંસાર છે એનું મૂળભૂત જો કારણ કોઈ હોય તો એનું કારણ એ છે કે સંસારનું કારણ ભાવકર્મ દ્રવ્ય કર્મ અને ન કર્મ. જો એ સંસારનું કારણ તું એક વખત નાયકનો અસ્વીકાર છે એવું જો તું સ્વીકારી લઈશ તો એ પરિણામની અંદરમાં નાયકને સ્વીકૃતિ થયા વિના રહેશે. અને જે પરિણામની અંદરમાં નાયકને સ્વીકૃતિ થઈ એ પરિણામની અંદરમાં નાયક જોઈતા હજરા હજુ છે. એ તો પર્યાય જે પર્યાયે અનાદિ કાર્તિક નાયકનો અભિનય કર્યો છે એ પર્યાયના દરવાજામાં નાયક ઉભો છે. એ પર્યાયના દરવાજામાં એ તો કહે છે હું તો આ દેખ કે મારો અભિનય કર્યો જ નથી. એ અનંત દયાવાન છે, અનંત કરુણા સાગર છે. અને જે પરિણામ એમ કહે છે કે હું નાયક છું એ પરિણામની અંદર નાયકને દર્શન થયું. જે પરિણામની અંદરમાં પૂજા તેને પૂજ્ય છે તે પૂજારી પણ હોય. જે પરિણામની અંદરમાં પૂજક અને પૂજ્ય એવો ભેદ છે એ પૂજારી નથી. અહીંયા કોને પૂજારી કહેવાય છે? જે એમ કહે છે કે હું ભગવાન છું એ પરિણામની અંદરમાં પૂજ્ય વિરાજમાન.
એવી અંતરંગની એક અલૌકિક વસ્તુ વ્યવસ્થા. આ વસ્તુ વ્યવસ્થાને સૌ કોઈ પામે એવી મંગળ. પરમ કૃપાળુ અનંત કારી શ્રી સદગુરુદેવ નો ગર્વ.